મનોર ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન ગામના તળાવમાં એક યુવાન લાપતા બન્યો. આમોદ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ ગણેશજી વિસર્જન હતું. તે અંતર્ગત અનોર ગામના વતની દશરથ ભીખા વસાવા ઉંમર વરસ 52 નયના બપોરના 2:35 સમયે ગામમાં આવેલ ઊંડા તળાવમાં અચાનક આકસ્મિક રીતે પગ લપસી પડતા તળાવમાં લાપત્તા બન્યા હતા, જેથી ત્યાં હાજર સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત કરી છતાં પણ તળાવમાંથી મર્યા ન હતા. ગણેશ વિસર્જનના બીજા રોજ સવારમાં તંત્ર દ્વારા NDRFની ટીમ બોલાવવામાં આવી હતી, તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી આજ રોજ સવારે 8 વાગ્યાની આસપાસ શોધખોળ તળાવમાં ચાલુ કરી હતી. શોધખોળ સંદર્ભે 11 વાગ્યાની આસપાસ ડેડ બોડી મળી આવી હતી. ડેડ બોડીનો આમોદ પોલીસે કબજો લઈ આમોદ રેફરલ હોસ્પિટલમાં PMRથી ખસેડાયા હતા. અનુર ગામે ગણેશ વિસર્જન ગણેશજીના વિસર્જનના પ્રસંગે આ બનાવ બનતા ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જાકવાન જાલ ZSTV આમોદ. ગઈકાલ ગણેશ આરજ ગણેશ વિસર્જન દરમિયાન અનોર નવીનગરીના ગણપતિનું વિસર્જન કરતા દશરથભાઈ ભીખાભાઈ વસાવા જેઓનો પગ લપસી જતા